હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર અમાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે જાણીએ છીએ કે જીએસઆરટીસી દ્વારા જે કન્ડક્ટરની આગામી ભરતી છે તેની માટે વિદ્યાર્થીઓને ઘણા બધા ડાઉટ્સ છે કઈ રીતે ફોર્મ નીકળે છે અને આપણે ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે પરંતુ હવે આરટીઓ આ બાબતની ગંભીરતાને જાણતા આરટીઓ દ્વારા તમામ ન્યૂઝપેપરોને આ ઓફિશિયલી અખબાર યાદી આપવામાં આવી છે કે કંડક્ટર ભરતી માટેની આરટીઓ લાઇસન્સ પ્રક્રિયા ખૂબ જ સરળ છે આપણે ધારીએ છીએ એટલી અઘરી પ્રક્રિયા છે નહીં તેમ છતાં પણ ઘણા બધા ભ્રામકો છે તો જાહેર કર્યું છે આરટીઓએ તો શું છે આ માહિતી જોઈએ તો સૌથી પહેલાં રાજ્ય સરકાર દ્વારા અવારનવાર એસટીમાં કંડક્ટરની ભરતી થતી હોય છે પરંતુ ઉમેદવારોને ખબર નથી હોતી કે તેના માટે શું કરવું પડે છે પણ કેટલીક પ્રક્રિયા પૂરી કરાતા આસાનીથી કંડક્ટર લાયસન્સ મળી શકે છે અને ભરતી માટે સરળતા રહે છે અને છેલ્લી ઘડીએ કોઈ પણ ડોક્યુમેન્ટ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વગર રજાવાનો વારો આવતો નથી વિદ્યાર્થી મિત્રો એસટીમાં કંડક્ટર બનવા ઈચ્છતા હોય એ કંડક્ટર ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે ઉજાસમાં આપણે જાણીએ છીએ પરંતુ જેમની પાસે કંડક્ટર લાઇસન્સ નથી તેમણે પહેલાં આરટીઓમાં જઈ અને કંડક્ટર લાઇસન્સ કઢાવવું પડે છે જેના માટે આર કચેરીમાં જઈ ઓનલાઈન અરજી કરવાની હોય છે મિત્રો આપણે વિડીયોમાં તમને તમામ માહિતી આપેલી છે કે કઈ રીતે તમે આ ઓનલાઈન અરજી કરી શકો છો જેમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવાનું હોય તેની પણ આપણે માહિતી આપી છે દસમાની માર્કશીટ ઉપરાંત પોલીસ માટેનું જે પોલીસ સ્ટેશનનો દાખલો છે એ ખાસ અગત્યનો છે એવું આરટીઓ દ્વારા કીધું છે તો તેની પણ આપણે માહિતી ટૂંક સમયની અંદર જ લઈને આવશું કે આ પોલીસ દાખલો કેવો હશે કઈ રીતે મળશે કારણ કે એની માહિતી થોડીક ભેગી કરવી પડશે ત્યારબાદ મેડિકલ સર્ટિફિકેટ ડૉક્ટરનું આપણે તેની પણ માહિતી આપેલી છે સોગંદનામું શાળા છોડીયાનું પ્રમાણપત્ર અને રહેઠાણનો પુરાવો મિત્રો આ તમામ પ્રક્રિયા તમારે આરટીઓમાં થઈ જશે આ પુરાવો જે છે તમામ તેને આપણે સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે મેડિકલ સર્ટિફિકેટ તમામ ના નંબર નાખવા પડશે આપણે તે બતાવ્યું જ છે તમને સારથી વેબસાઇટ પર જઈને જ અને પ્રોવિઝનલ લાયસન્સ અને કાયમી કન્ડક્ટર લાયસન્સ માટેની ફી છે મિત્રો એકસો ત્રીસ રૂપિયા અને રિન્યુ માટે સો રૂપિયા અને આ તમામ પ્રક્રિયા પૂરી થાય પછી મૌખિક ટેસ્ટ લેવાતી હોય છે કન્ડક્ટરની જવાબદારીઓને લગતા પ્રશ્નો પૂછાશે અને આ મૌખિક ટેસ્ટ પાસ કરશો એટલે તમને પ્રોવિઝનલ લાયસન્સ મળી જાય છે આમ કંડક્ટર લાયસન્સ મેળવવું અઘરું નથી પણ આરટીઓ કચેરીનો સંપર્ક કરવાથી અને નિયમો મુજબ તમામ પ્રક્રિયા પૂરી કરવાથી કંડક્ટર લાયસન્સ આસાનીથી મળી શકે છે તો મિત્રો અત્યારે તમામને એક મોટો પ્રશ્ન છે પોલીસ વેરિફિકેશન ફોર્મ બાબતે તો તેનો એક અચૂક વિડીયો આપણે ટૂંક સમયની અંદર લઈને આવશું બાકી કાંઈ માહિતી અઘરી છે નહીં અને આજે લગભગ મોટાભાગના ન્યૂઝપેપરોમાં આ માહિતી છપાયેલી છે તો મિત્રો આ હતી માહિતી થેન્કસ ફોર વોચિંગ જય હિન્દ